नमस्कार मित्रों, स्वागत है आपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में आपणे आधार कार्ड ना नवा पोर्टल विषे माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चेनल पर नवा आवेला होय अने चेनल ने हजू सुधी सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकॉन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी अपनी चेनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आज नो अपनो आ टॉपिक। तो मित्रों, आधार कार्ड नु नवु पोर्टल शुरू थई गयु छे। तो मित्रों, तमे आधार कार्ड मां नाम, सरनामु, जन्म तारीख, जेन्डर जे कई सुधारवा मांगता होय तो ते सुधारवु हवे पहला करता पण सरळ थई गयु छे। तो आपणे आ वीडियो मां आधार कार्ड ना नवा पोर्टल विशे जे तेनी उपयोगिता विशे संपूर्ण माहिती मेळवीशुं। तो वीडियो ने छेले सुधी जोता रहेजो જેથી કરી આધાર કાર્ડના નવા પોર્ટલ વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં છું। તો મિત્રો, બ્રાઉઝર ખોલી નવા આધાર પોર્ટલ માટે તમારે બ્રાઉઝરમાં માય આધાર ડોટ યુઆઈડીએઆઈ ડોટ જીઓવી ડોટ ઇન ટાઈપ કરી અને ઓકે આપી દેવાનું રહેશે, એટલે તમારી સામે આધાર કાર્ડનું નવું પોર્ટલ ખુલી જશે। તો અહીંથી તમે મિત્રો આધાર કાર્ડ રિલેટેડ ઘણા બધા કામ કરી શકો છો। તો મિત્રો, આધાર કાર્ડ રિલેટેડ કામ માટે તમારે અહીંયાથી લોગિન થવાનું રહેશે। તો ચાલો હું અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી દઉં છું। લોગિન બટન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખી દેવાનો રહેશે અને ત્યાર પછી જે નીચે કેપ્ચા કોડ બતાય છે તેની નીચેના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે। તો મિત્રો, આપણે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરી લીધો છે, હવે સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। જે ક્લિક કરતા તમારા મોબાઈલ પર ઓટીપી મોકલવામાં આવશે। તો મિત્રો, તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી અહીંયા આ બોક્સમાં ટાઈપ કરી લેવાનો છે અને ત્યાર પછી તમારે લોગિન બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો આપણે અહીંયા લોગિન બટન ઉપર ક્લિક કરી લઈએ છીએ। લોગિન બટન ઉપર ક્લિક કરતાની સાથે માય આધારનું આ પ્રમાણેનું ડેશબોર્ડ ખુલી જશે, જેમાં તમે અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું આધાર કાર્ડ જોવા મળશે। તો તમે અહીંયા જોઈ શકો છો આધાર કાર્ડની ફ્રન્ટ સાઈડ તમને જોવા મળી રહી છે, જેમાં તમે અહીંયા ફ્લિપ આધાર કાર્ડ ઉપર ક્લિક કરશો તો તમને આધાર કાર્ડની જે બેક સાઈડ એટલે કે પાછળની સાઈડ છે જેમાં એડ્રેસ લખાયેલું છે તે પણ જોવા મળશે। ત્યાર પછી મિત્રો, જો તમે તમારું ઈ આધાર ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંયાથી ડાઉનલોડ આધાર ઉપરથી ઈ આધાર ડાઉનલોડ કરી શકાય છે અને જો તમે પીવીસી આધાર કાર્ડ ઓર્ડર કરવા માગતા હોય તો અહીંયા બટન આપેલ છે ઓર્ડર આધાર પીવીસી કાર્ડ, તેના ઉપર ક્લિક કરી અને પીવીસી આધાર કાર્ડ મંગાવવા માટેની પ્રોસેસ થઈ શકશે। અને જો તમે આધાર કાર્ડમાં કંઈ સુધારા વધારા કરવા માગતા હોય તો અહીંયા અપડેટ આધાર ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારું આધાર કઈ કઈ બેંક સાથે લિંક છે તે જોવા માગતા હોય તો અહીંયા બેંક લિંકિંગ સ્ટેટસ એ ટેબ જોવા મળી રહી છે, તો તે ટેબ ઉપર ક્લિક કરતાં તમને તમારું આધાર કાર્ડ કઈ કઈ બેંક સાથે લિંક છે તેની વિગત જોવા મળશે। જો તમે વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરવા માગતા હોય તો અહીંયાથી તમને તમારું વર્ચ્યુઅલ આઈડી મેળવી શકો છો અને તમારા ફિંગરપ્રિન્ટને લોક અનલોક અહીંયાથી કરી શકાય છે। ત્યાર પછી છે લોક અનલોક આધાર, તો જો તમે તમારા આધાર કાર્ડને લોક અથવા અનલોક કરવા માગતા હોય તો અહીંયાથી કરી શકાય છે। તો મિત્રો, ઓફલાઈન ઈ કેવાયસી માટે અહીંયાથી તમે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરી શકો છો અને તમે તમારું જે ઓફલાઈન ઈ કેવાયસી કરાવી શકો છો। ત્યાર પછી નીચે અહીંયા આપણે જોઈએ તો અહીંયા પેમેન્ટ હિસ્ટ્રીનો ઓપ્શન છે। તો મિત્રો, તમે આ પૈકીની કોઈ પણ સેવા માટે જે કંઈ પેમેન્ટ કરેલો છે તે પેમેન્ટ હિસ્ટ્રી અહીંયાથી ક્લિક કરવા પર તમને જોવા મળશે અને તમે જો કોઈ રિસન્ટ રિક્વેસ્ટ કરેલી હશે તો તે રિક્વેસ્ટનું સ્ટેટસ અહીંયા આપણને જોવા મળશે કે તમે કઈ કઈ રિક્વેસ્ટ કરેલી છે। તો ચાલો હવે પહેલાં આપણે અહીંયા ઓર્ડર આધાર પીવીસી ઉપર ક્લિક કરી અને જોઈએ કે આપણે ઓર્ડર કઈ રીતે કરી શકીએ છીએ। તો મિત્રો, ઓર્ડર આધાર પીવીસી ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન તમારી સામે આવી જાય છે, જેમાં નીચે અહીંયા તમને જે આધાર કાર્ડની ડિટેલ જોવા મળશે। ત્યાર પછી તમે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી આગળની સ્ક્રીન આવી જશે। તો અહીંયા તમારે એક્સેપ્ટ આપી અને ત્યાર પછી મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવા તમે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયાથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ, પેટીએમ કે કોઈ પણ યુપીઆઈથી પેમેન્ટ કરી શકો છો। તો તમારે પીવીસી કાર્ડ માટે 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી યુઆઈડી દ્વારા તમારા ઘરે સ્પીડ પોસ્ટ મારફતે પીવીસી કાર્ડ મોકલી આપવામાં આવશે। તો આ પીવીસી કાર્ડ મેક્સિમમ 10-15 દિવસમાં તમને તમારા ઘરે મળી જાય છે અને તેની ક્વોલિટી પણ બહુ સારી હોય છે।
तो मित्रों चलो हूँ अहीं फटाफट पेमेंट प्रोसेस करी लूँ छूँ तो तमे जोई शको छो। અહીં ક્લિક કરી અને આપણે એક્નોલેજમેન્ટ પણ ડાઉનલોડ કરી શકીએ છીએ। ત્યાર પછી મિત્રો તમારા આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા માટે અપડેટ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે। તો અહીંથી તમે નામ, જન્મ તારીખ, જેન્ડર, એડ્રેસનો ડેટા અપડેટ કરાવી શકો છો। તો તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે અને ત્યાર પછી અહીંયા પ્રોસેસ ટુ અપડેટ આધાર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવા તમે અપડેટ ટુ આધાર ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણેની સ્ક્રીન આવી જશે, જેમાં તમે અહીંયા જે કંઈ વિગત સુધારવા માગતા હોય તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેમ કે તમે નામ સુધારવા માગતા હોય તો નામ ઉપર ક્લિક રાખી દેવાનું રહેશે। જો તમે જન્મ તારીખ સુધારવા માગતા હોય તો જન્મ તારીખ ઉપર ક્લિક કરી દેવાનું છે। તે જ પ્રમાણે જેન્ડર અને એડ્રેસ જે કંઈ વિગત સુધારવા માગતા હોય તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી પ્રોસીડ ટુ અપડેટ આધાર ઉપર ક્લિક કરી દેવાનું છે અને તેના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ન્યૂ નેમ એટલે કે સુધારેલું નવું નામ તમારે અહીંયા દાખલ કરી લેવાનું છે। ત્યાર પછી નીચે આપણને તેના સપોર્ટિવ ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે, તો આ લિસ્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપણે સિલેક્ટ કરી લેવાનું છે અને ડોક્યુમેન્ટ સિલેક્ટ કર્યા પછી વ્યૂ ડિટેલ એન્ડ અપલોડ ડોક્યુમેન્ટમાં ક્લિક કરવાનું રહેશે। તે ક્લિક કરી અને આપનું ડોક્યુમેન્ટ જ્યાં પડ્યું હોય ત્યાંથી સિલેક્ટ કરી અને અપલોડ કરી દેવાનું છે। ત્યાર પછી અહીંયા ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ આપી અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા 50 રૂપિયાની ફીનું પેમેન્ટ કરવાનું રહેશે। તો તમે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, વોલેટ કે પેટીએમથી પેમેન્ટ કરી શકો છો। તો અપડેટ માટે પણ જેમ પીવીસીમાં આપણે 50 રૂપિયાનું પેમેન્ટ કરવાનું થાય છે, તે જ પ્રમાણે આધાર કાર્ડના સુધારા વધારા માટે પણ 50 રૂપિયાની ફી પેમેન્ટ કરવાની થાય છે। પેમેન્ટ હિસ્ટ્રી ચેક કરવા માટે તમારે અહીંયા પેમેન્ટ હિસ્ટ્રી પર ક્લિક કરવાનું છે, તો તમે અહીંયા પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકો છો। આ પ્રમાણે આપણે પેમેન્ટ હિસ્ટ્રી જોઈ શકીએ છીએ અને ત્યાર પછી તેની નીચે આપણે રિક્વેસ્ટ, તો આપણે જે કંઈ રિક્વેસ્ટ કરેલી હોય તેની વિગત આપણને અહીંયા જોવા મળશે, જેમાંથી આપણે રિક્વેસ્ટને ડિલીટ પણ કરી શકીએ છીએ અને તે રિક્વેસ્ટનું સ્ટેટસ પણ આપણે જોઈ શકીએ છીએ। તો આપણું પીવીસી કાર્ડ પ્રિન્ટિંગ પ્રોસેસમાં પડેલું છે। તો આ પ્રમાણે આપણે આ પોર્ટલ ઉપરથી આધાર કાર્ડને લગતી વિવિધ સેવાઓ એકદમ સરળતાથી મેળવી શકીએ છીએ। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લો, જય હિન્દ, વંદે માતરમ।